ચલો મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરો છે. ગાયત્રી સાધના પ્રત્યક્ષ ચમત્કાર પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય દ્વારા પુસ્તકમાં લખાયેલા કેટલાક અંશો આપની સમક્ષ રજૂ કરું છું. ગાયત્રી દ્વારા સંપૂર્ણનો દુઃખનું નિવારણ. મનુષ્ય ઈશ્વરનો ઉત્તરાધિકારી અને રાજકુમાર છે. આત્મા પરમાત્માનો અંશ છે. પોતાના પિતાને સંપૂર્ણ ગુણ વૈરાગ્ય અને બીજ રૂપમાં એનામાં મોજુદ છે. સરકતા અંગારામાં જે શક્તિ છે એ જ નાની ચિંગારીમાં રહેલી હોય છે. આટલું હોવા છતાં આપણે જોઈએ છીએ કે મનુષ્ય ઘણી હલકી કોટીના જીવન વિતાવી રહ્યો છે. દિવ્ય હોવા છતાં દેવીય સંપ્રદાયોથી વંચિત થઈ રહ્યો છે. પરમાત્મા સત છે, પરંતુ એના પુત્ર આપણે અસત નિમ્ન થઈ રહ્યા છીએ. પરમાત્મા ચિત્ત છે, આપણે અંધકારમાં ડૂબાયેલા છીએ. પરમાત્મા આનંદ સ્વરૂપ છે, આપણે દુઃખોની સંતપ્ત થઈ રહ્યા છીએ. આવી અવળી પરિસ્થિતિઓ ઉત્પન્ન થઈ જવાના કારણો શું છે એ વિચારશીય પ્રશ્ન છે. જ્યારે ઈશ્વરનો અવિનાશી રાજકુમાર પોતાના પિતાના સુરમણીય ઉપવન સંસારમાં વિનોદ અને ક્રીડા કરવા માટે આવ્યો છે, પરંતુ એની જીવન યાત્રા આનંદમય ન રહેતા દુઃખ દારિદ્ર્યથી ભરેલી કેમ થઈ ગઈ છે? આ એક વિચારશીય કોયડો છે. અગ્નિ સ્વભાવત ઉષ્ણ અને પ્રકાશવાન હોય છે, પરંતુ જ્યારે બળી રહેલા અંગારા બુજાવા લાગે છે ત્યારે એના ઉપરના ભાગ રાખથી ઢંકાઈ જાય છે. ત્યારે એ રાખ ઢંકાયેલા અંગારો એ બંને ગુણ દ્રષ્ટિગોચર થતા નથી. જે અગ્નિમાં સ્વભાવત હોય રાખથી છવાયેલા અંગારામાં ન તો ગરમી હોય કે ન તો પ્રકાશ હોય, એક કાળા કુરૂપ ભસ્મનો ડગલો જ માત્ર પડી રહે છે. બળી ગયેલા અંગારાઓની આવી દુર્દશામાં પહોંચવાનું કારણ એ ભસ્મ છે, જેને એને ચારેય બાજુથી ઘેરી લીધા છે. જો રાખનો પડ એના પરથી દૂર કરવામાં આવે તો અંદરના ભાગમાં ફરીથી એવો જ અગ્નિ મળી શકે છે, જે પોતાના ઉષ્ણ અને પ્રકાશના ગુણો સુસંપન્ન હોય છે. પરમાત્મા સચ્ચિદાનંદ છે, તેઓ આનંદથી ઓતપ્રોત છે. એમના પુત્ર આત્મા પણ આનંદમય જ હોવો જોઈએ. જીવનની વિનોદ ક્રિયા કરતા કરતા આ નંદનવનમાં એને આનંદનો જ અનુભવ કરવો જોઈએ. આવી વાસ્તવિકતાને છુપાવીને જે એનો અંશ બિલકુલ અવળી દુઃખ દારિદ્ર અને કલેશ કલેશ સ્થિતિ ઉત્પન્ન કરે છે તો તે કુબુદ્ધિ રૂપી રાખ છે. જેવી રીતે અંગારાને રાખ ઢાંકીને એવી સ્વાભાવિક સ્થિતિથી વંચિત કરી દે છે, એવી જ રીતે આત્મા પરમ સાત્વિક અને પરમ આનંદની સ્થિતિને આ કુબુદ્ધિ ઢાંકી દે છે. મનુષ્ય હલકી કક્ષાનું દિનહીન જીવન વ્યતીત કરવા લાગે છે. કુબુદ્ધિને જ માયા, અસુરતા, અજ્ઞાન, અંધકાર, અવિદ્યા વગેરે નામોથી ઓળખવામાં આવે છે. આ આવરણ મનુષ્યના મનોભૂમિ પર જેટલું વધુ ચડેલું હશે એટલું જ તે દુઃખી હશે. શરીર અને મેલનો પર જેટલું જાડું જામી ગયેલું હશે એટલો જ ખંજવાળ આવશે અને દુર્ગંધ પણ આવશે. એ પડ જેટલું ઓછું હશે એટલી જ ઓછી ખંજવાળ આવશે. દુર્ગંધ ઓછી હશે, શરીરમાં દૂષિત વિજાતીય વિષ એકત્રિત ન થાય તો કોઈ પ્રકારનો કોઈ રોગ નહીં થાય. પણ એ વિકૃતિ જેટલી વધારે ભેગી થતી જશે એટલું જ શરીર રોગગ્રસ્ત થતું જશે. કુબુદ્ધિ એક પ્રકારની શરીર પર જામી ગયેલા મેલનો પટ કે રક્તથી ભરેલી વિષની વિકૃતિ છે, જેના કારણે ખંજવાળ, દુર્ગંધ, બીમારી અને તથા અનેક પ્રકારની પીડાઓ, બેચેની અને પરેશાનીઓ ઉત્પન્ન થતી રહે છે. લોકો અનેક પ્રકારના કષ્ટોથી દુખી છે. કોઈ બીમારીમાં પીડાઈ રહ્યો છે તો કોઈ ગરીબાઈથી દુખી છે. કોઈનું દાંપત્ય જીવન કષ્ટમય છે તો કોઈને સંતાનની ચિંતા છે. કોઈને વેપારમાં ખોટ, ઉન્નતિના અવરોધ, અસફળતાની શંકાઓ, કોર્ટ કે શત્રુઓના આક્રમણનો ભય, અન્યાયની પીડા,
મિત્રોનો વિશ્વાસઘાત, દહેજની ચિંતા, પ્રિયજનોના વિયોગ વગેરે દુઃખ રાત દિવસ દુઃખી બનાવી રાખે છે. વ્યક્તિગત જીવનની માપક, ધાર્મિક, આર્થિક, સામાજિક, રાજનૈતિક અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રોમાં પણ અશાંતિ ઓછી નથી. જો કોઈ વ્યક્તિ પોતે પોતાને ગણો સાંભળીને રાખે તો પણ વ્યાપક બુરાઈઓ અને કુવ્યવસ્થાઓને કારણે એની શાંતિ નષ્ટ થઈ જાય છે અને જીવનમાં આનંદમય ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવામાં વિઘ્ન આવે છે. દુઃખ ભલે વ્યક્તિગત હોય કે સામૂહિક, એનું કારણ એક જ છે અને એ છે કુબુદ્ધિ. સંસારમાં એટલું પ્રચુર પ્રમાણમાં સુખ સાધન ભરેલા છે કે એ રમકડા સાથે રમતા આખો જીવન હસી ખુશીમાં વીતી શકે છે. મનુષ્યને એનું અમૂલ્ય શરીર, વિલક્ષણ મસ્તિષ્ક અને ઇન્દ્રિયો સમૂહ મળ્યો છે કે એના દ્વારા સાધારણ વસ્તુઓ અને પરિસ્થિતિઓમાં પણ એટલો જ આનંદ લઈ શકાય છે કે સ્વર્ગ પણ એની સરખામણીમાં તુચ્છ લાગે છે. આટલો બધો હોવા છતાં લોકો અનેક પ્રકારે દુઃખી છે. જિંદગીમાં કોઈ રસ નથી. મૃત્યુના દિવસે પૂરા કરવાને માટે જીવન બાળ રૂપ માની વિતાવતા રહે છે. મનમાં ચિંતા, વિવસ્તા, ભય, દિનતા અને બેચેનીનો અગ્નિ રાત દિવસ ભરતો રહે છે, જેના કારણે પુરાણોમાં વર્ણન કરેલી નાણકીય યાતનાઓ જેવી વ્યથાઓને સહન કરવી પડે છે. આ સંસાર ચિત્ર જેવો સુંદર છે, એમાં કડવાનો એક કણ પણ નથી. આ વિશ્વ વિનોદમય ક્રીડાનો પ્રાંગણ છે, એમાં ચિંતા અને ભય ને માટે કોઈ સ્થાન નથી. આ જીવન આનંદનું નિર્મળ ઝરણું છે, એમાં દુઃખી રહેવાનો કોઈ કારણ નથી. આ જનની જન્મભૂમિ સ્વર્ગાર્દપી ગરીશ્યસી માં એ બધા જ તત્વો રહેલા છે જે માણસ કરીને ખીલાવે છે. આ સુર દુર્લભ નર તનની રચના એવા સુંદર ઢંગથી કરવામાં આવી છે કે સાધારણ વસ્તુઓને એ સ્પષ્ટ માત્રથી સરસ બનાવી દે છે. અને પરમાત્માનો રાજકુમાર આત્મા આ સંસારમાં કીડા કલોળ કરવાને માટે આવે છે. એને શરીર રૂપી રાત, ઇન્દ્રિયો રૂપી સેવા, મસ્તિષ્ક રૂપી મંત્રી આપીને પરમાત્માએ અહીં એટલા માટે મોકલ્યો છે કે આ નંદનવનમાં જેવા સંસારની શોભા જોઈએ અને એવા સર્વત્ર વિખરાયેલા સરસત્તાનો સ્પર્શ કરે અને એનું આસ્વાદન કરે. જો આ મહાન ઉદ્દેશ વિઘ્ન ઉપસ્થિત કરનાર, સ્વર્ગને નરક બનાવનાર કોઈ વસ્તુ છે તો એ ફક્ત કુબુદ્ધિ છે. સ્વસ્થતા આપણી સ્વાભાવિક સ્થિતિ છે. બીમારી અસ્વાભાવિક અને આપણી ભૂલની પેદા થયેલી છે. પશુ પક્ષી જેઓ પ્રકૃતિનું સ્વાભાવિક રીતે અનુસરણ કરે છે તેઓ બીમાર પડતા નથી, સદાય સ્વસ્થતાનો સુખ ભોગવે છે. પરંતુ મનુષ્ય અનેક પ્રકારની મિથ્યા આહાર વિહાર દ્વારા બીમારીને આમંત્રણ આપે છે. જો એ પોતાને આહાર વિહાર પ્રકૃતિને અનુરૂપ રાખે તો કદી બીમાર ન પડે. એ જ પ્રકારે સદબુદ્ધિ પણ સ્વાભાવિક છે, એ ઈશ્વર પ્રદક છે, દૈવિક છે, જન્મજાત છે, જીવન સંગીની છે. સંસારમાં મોકલતા સમયે પ્રભુ આપણને સદબુદ્ધિ રૂપી કામધેનુ પણ આપે છે. તે આપણા સંપૂર્ણ સુખ સાધનો પાવતી રહે છે. પરંતુ આપણે ભૂલવશ, ભ્રમવશ, અજ્ઞાનવશ, માયાગ્રસ્ત થઈને સદબુદ્ધિનો ત્યાગ કરીને કુબુદ્ધિને અપનાવી લઈએ છીએ અને જેમ મિથ્યા આચરણથી બીમારીને આમંત્રિત કરીએ છીએ તેમજ માનસિક અવ્યવસ્થા ને કારણે દુર્બુદ્ધિ આમંત્રિત કરીએ. આ પિશાચિત્તિનીનું આગમન થતા જીવન બધો જ ક્રમ અવળો થઈ જાય છે, બંને એક સાથે રહી શકતા નથી. જ્યાં કુબુદ્ધિ હશે ત્યાં અશાંતિ, ચિંતા, તૃષ્ણા, નીચતા, કાયરતા વગેરેની કષ્ટકારક સ્થિતિનો જ નિવાસ હશે. ગાયત્રી સદબુદ્ધિ છે.
આ મહામંત્રમાં સદબુદ્ધિ માતે ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવે છે. એના 24 અક્ષરોમાં 24 અમૂલ્ય શિક્ષકનો સંદેશ વડેલો પડેલ છે. એ સદબુદ્ધિના મૂર્તિમાન પ્રતીક છે. આ શિક્ષણ એ બધા આધાર રહેલા છે જેને હૃદયગમ કરતા સંપૂર્ણ દ્રષ્ટિકોણ શુદ્ધ થઈ જાય. એક બ્રહ્મજન્ય અવિદ્યાનો નાશ થઈ જાય છે જે દૈનિક જીવનમાં કોઈને કોઈ કષ્ટ ઉત્પન્ન કરે છે. ગાયત્રી મહામંત્રની રચના એવા વૈજ્ઞાનિક આધાર પર થઈ છે. એની સાધના આપણી અંદર આવેલા અનેક ગુપ્ત શક્તિ કેન્દ્રો ખુલી જાય છે અને અંતકરણમાં સાત્વિકતાનો ઝરણો વહેવા લાગે છે. વિશ્વવ્યાપી પોતાની પ્રબળ ચુંબકીય શક્તિને ખેંચી અંતરપ્રદેશમાં ભેગી કરવાની અદ્ભુત શક્તિ ગાયત્રીમાં રહેલી છે. આ બધા કારણોથી કુબુદ્ધિનો શમન કરવામાં ગાયત્રી અચૂક રામબાણ મંત્રની માપક પ્રભાવશાળી સિદ્ધ થઈ છે. એ શમનની સાથે સાથે અનેક દુઃખોનું સમાપ્ત થઈ જવું પણ એ સંપૂર્ણ રીતે નિશ્ચિત છે. ગાયત્રી દેવી પ્રકાશની એવી અખંડ જ્યોતિ છે જેના કારણે કુબુદ્ધિના અજ્ઞાન અંધકાર દૂર થાય છે અને તે પોતપોતાની સ્વાભાવિક સ્થિતિ પ્રાપ્ત કરી લે છે. જેને લઈને આત્મા આ પુણ્યમય ધરતી માતાના પરમ શક્તિદાયક ખોળામાં કિલોલ કરવા આવ્યો છે. રંગીન કાચના ચશ્મા પહેરી લેતા આંખોમાં બધી ચીજો રંગની દેખાય છે. જે રંગ કાચ હોય કુબુદ્ધિના ચશ્મા લગાવી લેવાથી સામાન્ય જેવી પરિસ્થિતિને અને ઘટનાઓને પણ દુઃખદાયી દેખાવા લાગે છે. જે માણસને ચક્કરનો રોગ થઈ જાય છે એનું મસ્તિષ્ક ગમે છે, મસ્તક ચક્કર આવે છે, એ પૃથ્વી મકાન વૃક્ષ વગેરે ઘૂમી રહ્યા હોય એવું લાગે છે. ડરપોક માણસ જાડીમાં ભૂત દેખાય છે. જેની ભીતરમાં રોગ છે એની બહારની સુધારવાની કોઈ લાભ થઈ શકતો નથી. એનો રોગ મટશે ત્યારે કે જે જ્યારે કે એની અનુભૂતિઓનું નિવારણ થશે. પીળા ચશ્મા પહેરવાની સાથે ગમે તેટલી ચીજો બદલીને રાખવામાં આવે પરંતુ એને પીળા સિવાય બીજું કંઈ દેખાશે નહીં. તાવથી મોઢું કડવું હશે તો તેને સ્વાદિષ્ટ પદાર્થ કરવા લાગશે. કુબુદ્ધિ એ જેની દ્રષ્ટિકોણ તથા વિચાર પ્રમાણે દૂષિત બનાવી દીધા છે એને ભલે સ્વર્ગમાં રાખવામાં આવે, ભલે કુબેર જેવા દંપતિ કે ઇન્દ્ર જેવા સત્તા સંપન્ન બનાવવામાં આવે પણ એ દુઃખોમાંથી છૂટી શકશે નહીં. ગાયત્રી મહામંત્ર મુખ્ય કાર્ય કુબુદ્ધિનું નિવારણ છે. જે વ્યક્તિ કુબુદ્ધિથી બચવા અને સદમાર્ગ પર આગળ વધવાનું વ્રત લે છે એ ગાયત્રીનો ઉપાસક છે. આ ઉપાસનાનું ફળ તત્કાળ મળે છે. જે પોતાના અંતકરણમાં સદબુદ્ધિને જેટલું સ્થાન આપે છે તેને એટલી જ માત્રામાં તત્કાળ આનંદમય સ્થિતિનો લાભ પ્રાપ્ત થાય છે. એનાથી એવું માની લેવું ન જોઈએ કે ગાયત્રી ઉપાસના જીવન સુધારનો એક મનોવૈજ્ઞાનિક પ્રયોગ માત્ર છે. ખરેખર એનું દર્શન અને ભાવ પક્ષ એટલો સમર્થ છે કે સાંસારિક મુશ્કેલીઓના નિવારણની સાથે જ સાધક શરીરમાંથી શક્તિ કેન્દ્રનો પણ ઝડપથી વિકાસ થાય છે. આ ચક્રો અને ઉપાધ્યાકાઓ વગેરેમાં એવી વિલક્ષણ ક્ષમતાઓ રહેલી છે જે સાધકને અણીમાં ગળીમાં લધીમાં મહીમાં વગેરે રીતિ સિદ્ધિઓથી વિભૂષિત કરી દે છે. એની જાગૃતિનો પ્રભાવ મનુષ્યના વ્યક્તિત્વ પણ સમાન રૂપથી વિકસિત કરવામાં સહાયક સિદ્ધ થાય છે. વ્યાયામથી શરીર પુષ્ટ થાય છે, અધ્યયનથી વિદ્યા આવે છે, શ્રમ કરવાથી ધન કમાઈ શકાય છે, સત્કર્મો યશ મળે છે, સદગુણોથી મિત્ર વધે છે. એ જ પ્રકારે ઉપાસના દ્વારા અંતરંગ જીવનમાં પ્રસ્તુત પડેલી અત્યંત મહત્વપૂર્ણ શક્તિઓનો સજાગ થઈ જાય છે અને એ જાગૃતિનો પ્રકાશ માનવ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં એક વિશિષ્ટ રૂપ ધારણ કરી પ્રગટ થઈ પ્રત્યક્ષ દ્રષ્ટિગોચર થાય છે. ગાયત્રી ઉપાસકમાં તેજસ્વીતાની અભિવૃદ્ધિ વધવી એ સ્વાભાવિક છે. તેજસ્વી અને મનસ્વી વ્યક્તિ સ્વભાવત
દરેક દિશામાં સહિત સફળતા પ્રાપ્ત કરતા જાય છે. માનવીય મસ્તિષ્કમાં જે શક્તિ કેન્દ્રો રહેલા છે એનો પૂરી રીતે ઉપયોગ કરવાનો તો દૂર રહ્યો, પણ મનુષ્ય એનો પરિચય પણ પૂરો મળી શકતો નથી. મનોવૈજ્ઞાનિકોને અંતર્મનમાં જેટલી જાણકારી અત્યાર સુધી વિશાળ અનુસંધાન પછી મળી શકી છે અને એને 2% લગભગ માને છે. પ્રસ્તુત મનને 98% જાણકારી પ્રાપ્ત કરવાની હજુ બાકી છે. એ જ પ્રકારે શ્રેષ્ઠ શાસ્ત્રી ડોક્ટરનું બાહ્ય મગજ ફક્ત 8% જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, બાકીનો ભાગ હજુ અજાણ છે. મગજ સાથે જ એક જાદુની પેટી છે, એમાં વિચારવા સમજવાની ક્ષમતા તો છે જ, સાથે એમાં એવા ચુંબકીય તત્વો પણ છે જે સિદ્ધિઓ તથા વિભૂતિઓ અને સફળતાઓને આપણી તરફ ખેંચી આકર્ષિત કરી શકે છે. સૂક્ષ્મ જગતમાં પોતાને અનુરૂપ વાતાવરણ બનાવી શકે છે. જે વ્યક્તિઓને સાથે પોતાના કામના મહત્વ આકાંક્ષાઓનો સંબંધ એના પર એવો પ્રભાવ નાખી શકાય છે કે જેથી આપણને અનુકૂળ ગતિવિધિઓ અપનાવવી પડે છે. ગાયત્રી ઉપાસનાથી એવા જ માનસિક ચુંબકીય તત્વો સક્રિય થઈ ઉઠે છે. મનોબળ વધતા એવી વિદ્યુત ધારા અંતર્મનમાં પ્રસ્તુત ક્ષેત્રમાં ગતિશીલ થઈ જાય છે કે જેનાથી અત્યાર સુધી પોતાના પ્રયોજનમાં આવેલી મસ્તિષ્કીય ચુંબકીય સક્રિય થઈ ઉઠે છે અને એવી ઉપલબ્ધિઓ લાવીને ઊભી કરી દે છે જેને સામાન્ય રીતે સિદ્ધિઓ અને વિભૂતિઓનું વરદાન તથા દૈવીય સહાયતા કહી શકાય. ઉપાસનામાં કરવામાં આવેલી તપસ્યાનું દ્રઢિત થઈ ગાયત્રી માતાને અમુક સિદ્ધિઓ અથવા સફળતાનું પ્રદાન કરે છે એ ભાવુક ભક્તને દ્રષ્ટિકોણ છે. પરંતુ આ તથ્યનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એ છે કે કઠોર નિયમ પ્રતિબંધનોનું પાલન કરવાથી જે પ્રતિરોધાત્મક ક્ષમતા વધી એને મનોબળનો વિકાસ કર્યો અને એને જ અંતર્મનની પ્રસ્તુતિ શક્તિનું કેન્દ્ર ચુંબકીય તત્વ જાગૃત કર્યું તથા એ જાગરણે ઈચ્છિત સફળતાઓ ખેંચીને સામે લાવી ઊભી કરી દીધી. મનુષ્ય સ્વયંમાં એક દેવ છે, એની ભીતર સમસ્ત દેવી શક્તિઓનો બીજ રૂપમાં બિરાજમાન રહે છે. આ વિશ્વમાં અનન્ય ક્યાંય પણ હોય શકે છે. અન્ય રહેતા દેવો પોતાના નિર્ધારિત જવાબદારી પૂર્વક લાગ્યા રહે છે. તેઓ આપણા વ્યક્તિગત કામો એટલી વધારે રુચિઓ લઈ શકતા નથી. અસંખ્ય ઉપાસકો કે ભક્તો અનેક ઘણી સમસ્યા ઉકેલવામાં સંલગ્ન થઈ શકે છે. આ કાર્ય કરવાની ક્ષમતા આપણી અંદર રહેનારા દેવોમાં છે. આપણી અંદર રહેલા દેવોમાં જ હોય છે અને એને જ કોઈ અનુષ્ઠાન દ્વારા સશક્ત અને ગતિશીલ બનાવીને સાધકે પોતાનું પ્રયોજન અસલમાં પોતે જ પૂરું કરવું પડે છે. ગાયત્રી ઉપાસકના માનવ જીવનને બાહ્ય અને અંદર બંને દ્રષ્ટિથી સમૃદ્ધ અને સન્મુખ બનાવવા રાજમાર્ગ છે. બાહ્ય પ્રચાર બાહ્ય જીવનની પ્રગતિ થાય છે, પરંતુ અંતરંગમાં વિકાસ થયા વગર એમાં પૂર્ણતા આવતી નથી. જે વ્યક્તિ પાસે આંતરિક દ્રઢતા, સમૃદ્ધિ, ક્ષમતા અને બાહ્ય જીવનમાં મોટા મોટા અવરોધો આવવા છતાં સુસ્થિર બની રહે છે એને ભયાનક વમળોને ચીરી પોતાના નાવને પાર લઈ જાય છે. ભૌતિક સમૃદ્ધિ અને આત્મિક શાંતિ માટે ઉપાસનાનો વૈજ્ઞાનિક પ્રક્રિયા અચૂક સાધના અને કહેવું નહીં પડે કે ઉપાસનામાં સર્વશ્રેષ્ઠ અને સર્વોપરી એકમાત્ર ગાયત્રી મહામંત્રની ઉપાસના જ છે. શાસ્ત્રકારોએ ગાયત્રીની સર્વોપરી શક્તિ, સ્થિતિ અને ઉપયોગીતાઓનો એક સ્વરથી સ્વીકાર કર્યો છે. આ સંદર્ભમાં જોવા મળતા અનેક પ્રમાણોમાંથી કેટલાક નીચે પ્રસ્તુત કર્યા છે. સમસ્ત જપ સૂત્રોમાં, સમસ્ત વેદ મંત્રોમાં, એકાક્ષર બીજ મંત્રોમાં ગાયત્રી સર્વશ્રેષ્ઠ છે. આમ તો બધા વેદમાં મંત્રો પવિત્ર છે, પણ એ બધામાં ગાયત્રી મંત્ર સર્વશ્રેષ્ઠ છે. ગાયત્રી સર્વોપરી સેના નાયક સમાન છે. દેવો એની જ ઉપાસના કરે છે, એ જ ચારે વેદોની માતા છે. આ સંસાર
માં ગાયત્રી સમાન પરમ સમર્થન દુર્લભ મંત્ર કોઈ નથી. વેદોમાં ગાયત્રી થી સર્વશ્રેષ્ઠ બીજું કઈ જ નથી. ગંગા સમાન કોઈ તીર્થ નથી, કેશવ સમાન કોઈ દેવ નથી, ને ગાયત્રી શ્રેષ્ઠ જપ ન કદી થયો છે કે ન કદી થશે. ગાયત્રી બધા મંત્રો તથા બધી વિદ્યાઓમાં શિરોમણી છે. એનાથી ઇન્દ્રિયોની સાધના થાય છે. જે વ્યક્તિ આ ઉપાસના દ્વારા ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારેય પદાર્થોને પ્રાપ્ત કરવામાંથી ચૂકી જાય છે તેઓ મંદ બુદ્ધિના છે. જે દ્વિજ ગાયત્રી મંત્ર હોવા છતાં અન્ય મંત્રોની સાધના કરે છે તેઓ એવા અતભાગી છે કે જે ચિંતામણીને ફેંકીને નાના નાના ચમકતા પથ્થરોને શોધે છે. હે રાજન, જેવી તેવી ઉપાસના કરનારની પણ ગાયત્રી માતા કામના પૂર્ણ કરે છે. પછી વિધિવત સાધના કરવાના સત્પરિણામનું કહેવું શું? ગાયત્રી કામધેનુ સમાન મનોકામનાઓને પૂર્ણ કરે છે. દુર્ભાગ્ય, દરિદ્ર વગેરે કષ્ટોને દૂર કરે છે. પુણ્યને વધારે છે, પાપનો નાશ કરે છે. એવી પરમ શુદ્ધ શાંતિદાયીની કલ્યાણકારીની મહાશક્તિ ઋષિ લોકો ગાયત્રી કહે છે. પ્રાચીન કાળમાં મહર્ષિઓએ મોટામાં મોટી તપસ્યા અને યોગ સાધનાઓ કરીને અણિમા, મહિમા વગેરે રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. એમની ચમત્કારિક શક્તિઓ વર્ણનથી ઇતિહાસ અને પુરાણો ભરેલા પડ્યા છે. એ તપસ્યાઓ હતી, એટલા માટે મહર્ષિઓએ પ્રત્યક્ષ ભારતીયને માટે ગાયત્રી નિત્ય ઉપાસના કરવાનો નિર્દેશ આપ્યો હતો. ગાયત્રી ઉપાસના નિત્ય અને નિયમિત રૂપથી કરવી જોઈએ. ત્રિકાળ સંધ્યામાં પ્રાંતકાળે, મધ્યાહ્ન અને સંધ્યાકાળે ત્રણ વખત એની ઉપાસના કરવાનું નિત્ય કર્મ શાસ્ત્રમાં આવશ્યક બતાવવામાં આવ્યું છે. પૌરાણિક પ્રસંગોમાં પણ સ્થાન સ્થાન પર ગાયત્રી ઉપાસના દ્વારા ઉલ્લેખનીય આધ્યાત્મિક અને ભૌતિક સફળતા પ્રાપ્ત કરવાનો ઉલ્લેખ મળે છે. આ યુગમાં પણ એવા ઘણા ગાયત્રી ઉપાસકો થયા છે જે સર્વશક્તિમાન ગાયત્રીનો આશ્રય લઈને સાંસારિક વિભૂતિઓ અને સિદ્ધિઓ પ્રાપ્ત કરીને સુખ અને શાંતિ અને લોક શિખર પર પહોંચ્યા છે. કેટલાક ઉપાખ્યાન અટપટા છે, પણ એમાં પણ ગાયત્રી ઉપાસનાનું સુનિશ્ચિત સત્પરિણામોનો સંકેત મળે છે. જય ગુરુદેવ. ગાયત્રી શક્તિપીઠ જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે.